आप जोई रह्या छो न्यूज लाइव, हूं छु खुशाली। समाचारनी शुरुआत महत्वना समाचारथी करीशुं। समाचार हाल प्राप्त थई रह्या छे मेहसाणा दूधसागर डेरीमां चूंटणीना जंगने लईने समाचार हाल प्राप्त थई रह्या छे। 15 बैठक पर मतदान प्रक्रियानो प्रारंभ थयो छे। आपने जणावी दईए समाचार मंतव्य न्यूज साथे अशोक चौधरीए खास वातचीत करी हती। आपना सुधी अमे समाचार पहोंचाडी रह्या छे। अशोक चौधरीए जीतनो विश्वास व्यक्त कर्यो हतो। विपुल चौधरी पैनल अशोक चौधरी पैनल वच्चे जंग जोवा मळी रही छे। सागर डेरीनो जे चूंटणीनो मतदान छे जे आजे शुरू थई गयुं छे। अत्यारे हालमां 1126 जे मतदातारो छे ते अत्यारे लाइन लगाईने उभा छे। अत्यारे हालमां आपणे अशोकभाई चौधरी साथे वात करीशुं, तेओ उपस्थित छे। अशोकभाई शुं कहेशो, अत्यारे चूंटणी मतदान शुरू थई गयुं छे, घणा बधा आक्षेपો પ્રત્યાક્ષેપો થયા છે, એ બાબતે શું કહેશો? આજે દુસાગર ડેરીનું મતદાન થઈ રહ્યું છે। અમારી પરિવર્તન પેનલ બધી સીટો ઉપર વિજેતા બનશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। વિશ્વાસ એટલા માટે છે, બધા પશુપાલકોએ આજે પરિવર્તન પેનલને સત્તા ઉપર બેસવા માટે મન બનાવ્યું છે। એ મન એટલા માટે બનાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલકોને રાજ્યની અન્ય ડેરીની સરખામણીમાં પૂરતા પોષણક્ષમ ભાવ મળ્યા નથી, એટલે પશુપાલકો ત્રસ્ત થયા છે। પશુપાલકો એવું કહે છે કે આ ડેરીની અંદર ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવું છે અને પૂરતા ભાવો દૂધના મેળવવા હશે, તો પરિવર્તન પેનલ એક જ વિકલ્પ છે એવું આજે પશુપાલકોને દેખાય છે અને પશુપાલકોના આશીર્વાદ અમારી સાથે છે, એટલે હું બધી સીટો ઉપર વિજેતા બનવાની મને એકદમ વિશ્વાસ છે અને સાંજે પરિણામ આવશે ત્યારે સ્વયં સ્પષ્ટ થઈ જશે। જી ચોક્કસ, તમે જોઈ શકો છો જે પ્રકારે લાઈન લાગી છે, તમે જોઈ શકો છો દરેક જે મતદારો છે તે અત્યારે આવી ગયા છે, બૂથ જે છે તે લગાવી દેવામાં આવી રહ્યા છે, દરેકને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જે છે તેનું ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે। તમે ખાસ કરીને જોઈ શકો છો કે જે પ્રકારની પૂરતી વ્યવસ્થા છે, પોલીસ બંદોબસ્ત ખાસ ગોઠવી દેવામાં આવે છે। અત્યારે હાલમાં આપણે અશોકભાઈ સાથે વાત કરી, તેમણે કહ્યું છે કે તેમને પોતાની જીતનો જે છે તે દાવો કરે છે। પાયલ મંતવ્ય ન્યૂઝ મહેસાણા। તો અશોક ચૌધરીએ જેટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એક તરફ ચૂંટણીના શરૂઆત થઈ ચૂકી છે, વિપુલ ચૌધરી પેનલ અને અશોક ચૌધરી પેનલ વચ્ચે અત્યારે હાલ જંગ જોવા મળી રહ્યો છે, ટક્કર જોવા મળી રહી છે। મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ આજે જામ્યો છે અને 15 બેઠકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ જંગે વિગત આપશે અમારા સંવાદદાતા આયુષી આગ્નિક, અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે। આયુષી, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જ્યારે ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે 15 બેઠકો માટે, ત્યારે કોની વચ્ચે સૌથી વધારે ટક્કર જોવા મળી રહી છે, શું વિગતો? બિલકુલ ખુશાલી, જે રીતે અનેક તર્ક વિતર્ક બાદ આખરે મહેસાણા દૂધસાગર ડેરીની આ ચૂંટણીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, ત્યારે જે અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે આજે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જે શારા ખાતે એક આ જે આખું આયોજન છે ઇલેક્શનનું તે કરવામાં આવ્યું છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, જે ખાસ કરીને વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની બંને પેનલની વચ્ચે આ કટોકટીનો જે જંગ છે તે અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યો છે। 10 વાગ્યે આ મતદાન શરૂ થયું છે અને મોટી સંખ્યામાં મતદારો છે તે પણ અહીંયા મતદાન મથક ખાતે આવી પહોંચ્યા છે। કોવિડ ગાઈડલાઈનનું પાલન અહીંયા કરાવવામાં આવી રહ્યું છે। 11 બ્લોકમાં કુલ 15 જેટલી સીટ પર આ મતદાન છે તેનું આયોજન થયું છે, જેમાં ખેરાલુ, માણસા, વિજાપુર, વિસનગર સહિત અનેક જે અલગ અલગ બેઠકો જે છે તેના પરથી ઉમેદવારો પણ અહીંયા ઉપસ્થિત રહી રહ્યા છે અને સાથે જ આ મતદારો છે તે પણ અહીંયા મતદાન કરવા માટે આવી ગયા છે। ખાસ કરીને ઘણી બધી અહીંયા સમસ્યાઓ છે, ઘણા બધા પશુપાલકોને ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે, તમામ બાબતોને લઈને અહીંયા જે ખેડૂતો જે ખાસ કરીને પશુપાલકો જે છે તે અહીંયા હવે મતદાન કરવા માટે આવી રહ્યા છે। બંને પક્ષ જીત આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે। સહયોગી પાયલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। પાયલ, અનેક તર્ક વિતર્ક બાદ આજે ઇલેક્શનનું આયોજન થયું છે ને કઈ રીતે આયોજન છે, કોવિડ ગાઈડલાઈનની કઈ રીતે વ્યવસ્થા ઊભી કરાઈ છે? જી ચોક્કસ, આ કેટલા દિવસથી જે દૂધસાગર ડેરી છે તેનો મામલો જે મહેસાણાનું રાજકારણ ગરમાયું હતું, આજે છેલ્લો દિવસ છે, આજે સ્પષ્ટતા થઈ જશે કે કોણ દૂધસાગર ડેરીનું જે સુકાન છે તે સંભાળશે। અત્યારે અશોકભાઈ અને વિપુલભાઈ ચૌધરીના જે બંને મતદારો છે તે આમને સામને છે, ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે, મતદારો આવી ગયા છે, મતદાન કરી રહ્યા છે, ખાસ કરીને જોઈએ તો પોલીસ બંદોબસ્ત પૂરતો કરી દેવામાં આવે છે, કારણ કે મહેસાણાનું રાજકારણ જે પ્રમાણે ગરમાયું હતું, લોકોના મનો પર જે દશા હતી કે મહેસાણાનું રાજકારણ ગરમાયું છે તેને લઈને ક્યાંક અથડાફડા થપડી મચી શકે છે, પરંતુ પોલીસનો પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જોઈએ તો સોશિયલ ડિસ્ટન્સ જે છે તે જળવાઈ રહ્યો છે, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ નથી જોવા મળી રહ્યો,
ગયો અને સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જી, જ્યાંથી મતદાન શરૂ થયું છે મોટી સંખ્યામાં હજી મતદાતાઓ છે અહીંયા આવી રહ્યા છે, શું લાગે છે ક્યાં સુધી મતગણતરી પૂર્ણ થઈ શકે છે અને કઈ પેનલ સૌથી વધુ અત્યારે હાલ વર્ચસ્વ ધરાઈ રહી છે? જી ચોક્કસ, ખાસ જોવા જઈએ તો સવારે 9 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને મતદાતાઓ જે છે તે પણ આવી ગયા છે અને લાઈનો લાગી છે, તમે જોઈ જ રહ્યા છો. ખાસ કરીને જોવા જઈએ તો મહેસાણાની સીટ ઉપર જે છે તે અત્યારે રસાકસી ચાલી રહી છે. મહેસાણાની સીટ છે તેના ઉપર મતદારો વધુ જોવા મળી રહ્યા છે અને તેમાં પણ લાંબી લાઈનો લાગી છે. અને જોવા જઈએ તો અત્યારે હાલમાં અજય અશોકભાઈ ચૌધરી છે તેમની સાથે મોટા સંખ્યામાં મતદારો આવ્યા છે. બિલકુલ, તો જે રીતે 11 જેટલી જે બ્લોક્સ છે તેની અંદર 15 જેટલા જે વિશેષ રીતે જે સીટ છે તેના પર આ મતદાનની પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં મતદાતાઓ અહીંયા આવી રહ્યા છે. પશુપાલકોના જે પણ સમસ્યાઓ છે તેને લઈને પશુપાલકો તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને હાલ મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. બંને પેનલો જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે. ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે, રિઝલ્ટ આવશે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ આ દૂધસાગર ડેરીની કમાન છે, કોના હાથમાં આવે છે. જી આભાર આયુષી, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો કોણ બનશે શુકાની તે એક અત્યારે સવાલ છે. અત્યારે હાલ મતદારો મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે.